તમને કહું, બંને જણા ઠરી ગયા. આવીને મને કે મારા સાહેબ ખાલી 19 થી 3 કિલોમીટર હોત ને શાંતિગ્રામ, તો પણ એક દિવસનો પડાવ તો શાંતિગ્રામમાં નાખવો જ છે. આવું અદભુત જીનારય, આવા અદભુત પરમાત્મા, આવું અદભુત વાતાવરણ, એક દિવસ તો ત્યાં રહેવું છે, રહેવું છે, રહેવું છે. પણ મેં કીધું એક દિવસ વધી જાય. અને તમને ખબર છે, તમે તો બધા મેથેમેટિક્સમાં પાવરફુલ છો, સંઘમાં એક દિવસ વધે એટલે કેટલી પેટી વધે. જયંતિભાઈ કિચન માસ્ટર, કેટલી પેટી વધે. પણ જે વધે તે દિવસનો એક હોલ્ટ તો ત્યાં રાખવો જ છે. કારણ 103 ફૂટનું આ દેરાસર 103, જમીનથી શિખર સુધી 103 ફૂટનું આ હાઈટનું દેરાસર છે. અને દેરાસરમાં એક પણ બહારથી તમે જો પ્રદક્ષિણા આપશો ને, એક ઇંચની જગ્યા એટલી નહીં મળે કે જેમાં કાર્વિંગ ના હોય. જમીનથી કાર્વિંગ શરૂ થયું, છેક શિખર સુધી કાર્વિંગ ચાલે. મારી લાઈફમાં અમે તો ઘણા બધા તીર્થો અને ઘણા બધા દેરાસરોના દર્શન કર્યા, પણ ટોપ ટુ બોટમ એક રાજસ્થાનમાં જોયું હતું. મીરપુર ગયા જો, મીરપુર, હમીરપુર કે ને એ મીરપુર, એ મીરપુરમાં આપણને જમીનથી ઉપર સુધીની કાર્વિંગ જોવા મળે. આ બીજું શાંતિગ્રામ, ભગવાન આદિનાથના ત્યાં બેસણા છે, અદ્ભુત પ્રતિમાઓ છે, ટોપ ટુ બોટમ કાર્વિંગ કરેલું શિખર સુધીનું દેરાસર. આવું અદ્ભુત આ દેરાસર. અને જે દિવસે આ દેરાસરની પ્રતિષ્ઠા થઈને, એના પહેલા અદાણી પરિવારે આખા અમદાવાદના 60,000 જૈનોના ઘરે ઘરે, અમદાવાદી હે ક્યાં કોઈ, આંગળી ઊંચી કરો અમદાવાદીઓ. હા હા હા, યાદ છે અદાણી, શું યાદ છે, પ્રતિષ્ઠા યાદ છે, કાજુ કતરી યાદ છે. કાજુ કતરી નથી, બદામ કતરી હતી. ફાગણ ચોમાસી પતી ગઈ હતી, કાજુ ક્યાંથી ખવાય. આ તો દિવાળીમાં ખાતા હોય એટલે કે કાજુ કતરી. અમદાવાદના 60,000 જૈનોના ઘરે ઘરે અદાણી પરિવારે આ દાદાના બેસણા પ્રતિષ્ઠા નિમિત્તે 1.5 કિલો બદામ કતરી મોકલી, મીઠાઈ. અને એવા જિનાલયને જુહારવા માટે જયારે જવાનું હોય, શું મહોત્સવ કર્યો હતો. પ્રચાર ભલે વધારે નતો કર્યો, તમને ખબર છે, એ જ વર્ષાની અંદર બે દેરાસર થયા, એક શાંતિગ્રામ, બીજું બરોડા અને પાકતી મણિલક્ષ્મી. અમે અટે પૂછો, શાંતિગ્રામના દર્શન કેટલાય કર્યા છે. હા જો આંગળીના વેડા જેટલા મૂકો. મણિલક્ષ્મીના દર્શન કેટલા કર્યા, આખું ઊંચું. અમે મણિલક્ષ્મી ગયા, ત્યાંનું એટ્રેક્શન શું છે, લાઇટિંગ, ગાર્ડન, નો ડાઉટ. પરમાત્માના જિનાલય કેવા હોવા જોઈએ એનું વર્ણન એક ઠેકાણે કરતા સરસ લખ્યું હતું કે ભગવાનના દેરાસરની બહાર ગાર્ડન એવું હોવું જોઈએ આખી દુનિયા ભૂલાઈ જાય. આખી દુનિયા વૃંદાવન ગાર્ડન ને ટક્કર મારે એવું ગાર્ડન પરમાત્માના જિનાલયની બહાર હોવું જોઈએ. તમે જેવા એ ગાર્ડન માંથી પસાર થાવ, આખી દુનિયા ભૂલી જાઓ, આખો સંસાર ભૂલી જાઓ, ઘર ભૂલી જાઓ, પરિવાર ભૂલી જાઓ. પણ એ ગાર્ડન માંથી જેવા તમે જિનાલયમાં પગ મૂકો ને, તો જિનાલય એવું હોવું જોઈએ ગાર્ડન ભૂલાઈ જવું જોઈએ. પ્રોબ્લેમ એ છે, તમે ગાર્ડનમાં જ બેહી રહ્યો છો. મણિલક્ષ્મીમાં તમે દેરાસરમાં વધારે બેઠા હતા કે ગાર્ડનમાં, જલ્દી બોલજો. અમે કઈ આવશી કોઈ બોલવા જરૂર નહીં. ગાર્ડન એવું સંસાર ભૂલાય, મંદિર એવું ગાર્ડન ભૂલાય, અને મંદિરમાં પ્રવેશ કર્યા પછી પરમાત્માની પ્રતિમા એવી મંદિર પણ ભૂલાય, અને પ્રતિમામાં પરમાત્માના ચક્ષુ એટલા અદભુત હોય, નયન કમલ એટલા ભવ્ય હોય કે પછી પ્રતિમાના બાકીના અવયવ પણ જોવાનું ભૂલાય.